बनासकांठा जिल्लाना सरहदी विस्तार वाव तालुकाना ढीमा विश्वकर्मा मंदिर खाते समस्त सुथार समाजना युवानों द्वारा ब्लड डोनेट कार्यक्रम योजवामां आव्यो हतो। वाव थरादना आदर्श ब्लड बैंकना सहयोगथी सुथार समाज द्वारा प्रथमवार आ रक्तदान कैम्पनुं आयोजन करवामां आव्युं हतुं। आ रक्तदान कैम्पमां मात्र सुथार समाजना युवानोए रक्तदान कर्युं हतुं अने 60 जेटला युनिट रक्त एकत्रित करवामां आव्या हता। जो कि हालमां चाली रहेला कोरोना महामारीना पगले दरेक जग्याए होस्पिटलोमां सारवार लई रहेला दर्दीओने ब्लडनी खूब जरूरियात वर्ताई रही छे तथा गर्भवती बहनों ने थेलेसेमिया जेवी अन्य बीमारीओथी पीड़ाता दर्दीओने पण ब्लडनी खूब जरूर पड़ी रही छे। त्यारे आ कार्यक्रमने लई आदर्श ब्लड बैंकना डॉक्टर करसनभाई तथा रमेशभाई पटेले विश्वकर्मा समाजना युवानोनो आभार मान्यो हतो। ढीमा खाते विश्वकर्मा भगवानना मंदिरमां एक सरસ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું। તમામ સમાજના ઉત્સાહી યુવાનોએ ખૂબ સરસ રીતે એનું આયોજન આજે કર્યું છે। ખરેખર જોવા જઈએ તો આજની તારીખમાં આ કોરોનાની મહામારીમાં આવા સમયમાં સૌથી વધારે જરૂર પડતી હોય તો રક્તની એટલે કે લોહીની જરૂર પડે છે અને એવા ટાઈમમાં આજે ઉત્સાહી જે યુવાનોએ આયોજકોએ જે સરાહનીય જે કામ કર્યું છે ખરેખર આમ તો એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। પણ આ સમાજ માટે અને એમાં અમારા વાવથરાજ માટે આ એક પ્રથમ પ્રસંગ છે કે આવું એક રક્તદાનનું આયોજન આ મંદિર ખાતે કરવામાં આવ્યું। પણ ખરેખર જોવા જઈએ તો ભગવાનનું ઉત્કૃષ્ટ સર્જન એટલે માણસ અને એ માણસનું હૃદય ધબકતું રાખવું હોય તો લોહીની જરૂર પડે છે અને આ જે લોહી બ્લડ છે ને એ કોઈ ફેક્ટરીમાં તૈયાર થતું નથી એટલે સ્વાભાવિક છે કે એનું માણસ પાસેથી જ લેવું પડે છે અને આ જે બ્લડ તૈયાર કર્યું છે એટલે કે લીધું છે આપણે જે ડોનેટ તરીકે દાન તરીકે એ કેટલાય માણસોની જિંદગી બચાવશે એટલે અમને એનો પણ આનંદ છે કે આજે જે 55 કે 60 યુવાનોએ જે બ્લડ ડોનેટ કર્યું છે એમણે 60 વ્યક્તિઓની તો કમસે કમ જીવનને જીવનદાન એમને આપશે એટલે અત્યારે આવા સમયની અંદર કોઈ ઓપરેશન હોય કે કોઈ ડિલિવરી હોય કોઈને કેન્સર હોય તો તેવા સમયની અંદર લોહીની ખૂબ જરૂર પડતી હોય છે અને ત્યારે જેને વીટીઓને ખબર હોય કે લોહી કેવા સંજોગોમાં મરે છે મોટા ખાય મગું નથી હોતું તો એના માટે ધ્યાનમાં રાખીને આ યુવાનોએ જે સરસ જે આયોજન કર્યું છે ને ફરીથી આયોજકોને ટીમને સાહેબની ટીમને ડૉક્ટર કરશનભાઈની ટીમને આ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ નમસ્કાર કરીએ છીએ। શું નામ સાહેબ તમે?